नमस्कार, आप જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી। હું છું અંકુર રાવલ। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર ફરતું થયું છે। પરીક્ષા પહેલા જ પેપર ફરતું થયું આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે। એમકોમની પરીક્ષામાં એકાઉન્ટનું આ પેપર પરીક્ષા પહેલા જ WhatsApp પર ફરતું થયું હતું। ઓફલાઈન પરીક્ષાનું પેપર વાયરલ, પેપરની કોપી હોવાની ચર્ચા જાગી છે। WhatsAppમાં ધંધુકાને નામે આ પેપર વાયરલ થયું છે। ધંધુકાનું પેપર જે WhatsAppમાં ફરતું હતું તેની જ કોપી પૂછાઈ છે। યુનિવર્સિટીએ માર્ચ મહિનામાં જ પરીક્ષા પેપર તૈયાર કર્યા હતા। પેપર સેટરે કોપી પેસ્ટ કરી વેઠ ઉતારી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા આનંદ ઓનલાઈન પર। જી આનંદ, વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર ફરતું થયું છે, એમકોમની પરીક્ષાનું એકાઉન્ટનું પેપર WhatsApp પર ફરતું થયું હતું, પરીક્ષા પહેલા જ WhatsAppમાં ફરતું થયું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આનંદ? જી અંકુર, જે પ્રકારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે છે એનું એમકોમ નું જે પેપર છે, પેપર એક સોશિયલ મીડિયાની અંદર ફરતું થયું હતું। છેલ્લા 4-5 દિવસથી આ પેપર જે છે WhatsApp ની અંદર ધંધુકાના નામે ફરતું થયું હતું, અને આ જ પેપર ગઈકાલે યોજાયેલી પરીક્ષાની અંદર સેમ ટુ સેમ પૂછાવાને કારણે વિદ્યાર્થીઓ દ્વારા જે છે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર મામલો જે છે સામે આવ્યો હતો। વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા હતા કે આ 4-5 દિવસ પહેલા જે WhatsApp ની અંદર આ પેપર ફરતું થયું હતું તે જ સેમ પેપર અહીંયા પૂછાયું છે, એટલે ક્યાંથી ક્યાં પેપર લીક છે એની વાત જે છે સામે આવી રહી છે। પેપર સેટર દ્વારા જે પેપર સેટ કરવામાં આવતા હોય છે, માર્ચ મહિનાની અંદર પેપર સેટ કરી દેવામાં આવ્યા હતા, અને જે ગુજરાતની યુનિવર્સિટી છે એનું જે સેમ પેપર જે છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયું હોવાના કારણે જે છે પેપર સેટરે લેટ ઉતારી હોવાની વાત છે। કારણ કે દરેક યુનિવર્સિટીની અંદર જે પેપર સેટરો પેપર તૈયાર કરતા હોય છે અલગ અલગ પેપર હોય છે, પરંતુ આ વખતે સેમ પેપર અહીંયા જે પૂછાયું છે તેને લઈને ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે જયારે WhatsApp ગ્રુપની અંદર પેપર ફરતું થયું છે ત્યારે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધીને આ સમગ્ર મામલાની તળિયા ઝાટક તપાસ થવી જોઈએ। કારણ કે જો તપાસ નહીં થશે તો આ પ્રકારના પેપરો વારે ઘડીએ લીક થશે, અને આગામી દિવસોની અંદર જો આ પેપર ફોર્કી ગેંગ જે છે એને જો ધરપકડ નહીં કરવામાં આવે તો વધુ વિદ્યાર્થીઓને નુકસાન થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। જી અંકુર, બિલકુલ આનંદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર એમકોમની પરીક્ષામાં એકાઉન્ટનું પેપર WhatsApp પર ફરતું થયું છે, આ જ મુદ્દે આપણી સાથે ભૂષણભાઈ વાનખેડે એબીવીપી નેતા આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર। ભૂષણભાઈ, ધંધુકાને નામે આ પેપર વાયરલ થયું છે, WhatsApp પર વાયરલ થયું છે, એમકોમની પરીક્ષાનું આ પેપર વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવાવાની હતી તે પરીક્ષાનું પેપર વાયરલ થયું છે, સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા જાણવી છે ભૂષણભાઈ? જી, અત્યારે પ્રાઇમા ફેસી આપણે પ્રાથમિક શાળાએ જોઈએ, પ્રાથમિક ધોરણે તો કઈ સ્પષ્ટ થતું નથી કે કયું પેપર છે, શું છે શું નહીં, ન્યૂઝના માધ્યમથી જ મને પણ ખબર પડી છે। પણ હું આ ચોક્કસપણે કહીશ કે યુનિવર્સિટી તાત્કાલિક પગલાં લે, પોલીસ ફરિયાદ કરવી પડે, ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ કરવી પડે તો તાત્કાલિક ધોરણે કરે, કારણ કે આવી કોઈ પણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં, અને ક્યાંક જો યુનિવર્સિટી આમાં નબળી દેખાશે કે પછી પગલાં લેવામાં નબળી દેખાશે તો વિદ્યાર્થી પરિષદ એની સ્ટાઇલમાં ઉગ્ર આંદોલન કરશે, અને જ્યાં સુધી આખું રેકેટ બહાર નહીં આવે, જો આવી કોઈ ઘટના ઘટી હશે તો જ્યાં સુધી આખું રેકેટ બહાર નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ એનું સ્ટેન્ડ રાખશે ક્લિયર। ભૂષણભાઈ, કેટલી ગંભીર બાબત, કારણ કે વિદ્યાર્થી આ પરીક્ષા માટે મહેનત કરતો હોય છે ત્યારે તેની મહેનત ઉપર જ આ રીતે પ્રશ્નાર્થ। ભૂષણભાઈ, ખૂબ જ ગંભીર બાબત છે। શિક્ષણની જયારે વાત કરીએ, કોલેજ યુનિવર્સિટીની વાત કરીએ, તો ત્યારે પરીક્ષા તો સૌથી અગત્યની બાબત છે કે જેના માટે વિદ્યાર્થી આખું સેમિસ્ટર આખું વર્ષ મહેનત કરતું હોય, અને જે વિદ્યાર્થીઓ ભણવામાં ઈચ્છુક નથી એમની વાત છોડો, પણ જે વિદ્યાર્થીઓ સતત અભ્યાસ કરતા હોય, સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરતા હોય, સારું પરિણામ લાવતા હોય, અને જ્યારે આ રીતની કોઈ ઘટના સામે આવે ત્યારે ખૂબ જ મનદુઃખ થાય એવી ઘટના છે હોશિયાર વિદ્યાર્થીઓ માટે, સામાન્ય વિદ્યાર્થીઓ માટે, બધા માટે, એટલે આ તો નહીં ચલાવી લેવામાં આવે। બિલકુલ બિલકુલ ભૂષણભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપણી સાથે મનીષભાઈ, એનએસયુઆઈના નેતા પણ ફોનલાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણવી છે, પરીક્ષા પહેલા જ WhatsApp ઉપર પેપર ફરતું થયું, કેટલી ગંભીર બાબત? આ ખૂબ જ ગંભીર બાબત છે। આવી રીતના અનેક વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, ઘરે આવા લોકડાઉનના આવા કોરોનાના મહામારીના સમયમાં પણ વિદ્યાર્થીઓ ઘરે જેટલા જેટલું એનાથી શક્ય બને એટલું લોકો મહેનત કરે છે, અને જો છોકરાઓ અને આવી રીતના જો પેપર લીક થતા તો છોકરાઓ જે મહેનત કરે છે પોતાનો મહેનત કરવાનો જે મોરલ છે એ લોકોનો એ તૂટી જાય છે,
આના પણ આના અગાઉ પણ ઘણી વાર અગાઉ પણ પેપર લીક થતા હોય છે, સરકારી ભરતીઓના પણ ઘણા પેપર લીક થતા હોય છે. તો જયારે જયારે પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીનો મોરલ તૂટી જાય છે અને વિદ્યાર્થીઓ પોતે નારાજ થઈ જાય છે, અને જે વધારે મહેનત કરવાના વિદ્યાર્થીઓ છે તે લોકોને પોતાનું પરિણામ મળતું નથી, અને આમાં જે જે વિદ્યાર્થી મહેનત નથી કરતા અને જે ઓછા મધ્યમ વિદ્યાર્થીઓ એ લોકો ફાવી જાય છે. એટલે આ બાબત ખૂબ જ ગંભીર છે. જે પેપર લીક થઈ રહ્યા છે તેની માટે ચોક્કસપણે કોઈ પગલાં લેવા જોઈએ અને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. મનીષભાઈ, વારંવાર તમે જે રીતે કહ્યું, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને વીર નર્મદ યુનિવર્સિટી જેના દ્વારા પરીક્ષા લેવાઈ અને આ પેપર વાયરલ થયું છે. પહેલેથી જ પેપર વોટ્સએપ ગ્રુપમાં ફરતું થયું હતું. ખૂબ જ ગંભીર બાબત. એબીવીપીની સ્ટેન્ડ એ છે કે ઘટનાની તપાસ થવી જોઈએ. એનએસયુઆઈ હવે આગળ એનએસયુઆઈનું શું સ્ટેન્ડ રહેશે? કેટલી આક્રમકતા એનએસયુઆઈ બતાવશે? હેલો. હા મનીષભાઈ, એનએસયુઆઈ કેટલી આક્રમકતા બતાવશે હવે? એનએસયુઆઈની એક જ માંગણી છે કે આની પર પૂરેપૂરી તપાસ થવી જોઈએ. જો આની પર યોગ્ય તપાસ નહીં થાય, યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતો, કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિત્તા મારથી આંદોલન કરશું, અને જો છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમને ભગતસિંહ પણ આવડે છે. બિલકુલ મનીષભાઈ, વીડીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બંને વિદ્યાર્થી સંગઠનો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે આ મુદ્દે તપાસ થવી જોઈએ. પેપર સેટરે વેઠ ઉતારી છે તે પણ એક ચર્ચા ચાલી છે. વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયું છે. એમકોમની પરીક્ષામાં એકાઉન્ટનું આ પેપર, ગઈકાલે પરીક્ષા અને વોટ્સએપ પર આ પેપર ફરતું થયું હતું ત્યારે વિદ્યાર્થી સંગઠનો પણ કહી રહ્યા છે. એબીવીપી અને સીઆઈએ પણ તપાસની માંગ કરી છે.